સેટેલા નમસ્કાર દોસ્તો હવે આપણે આજે બહુ જ આપણા જીવનને અસર કરતી અને જીવસૃષ્ટિને અસર કરતી એવી એક મહત્વની બાબત અંગે ચર્ચા કરી જે આખી દુનિયાનો પ્રશ્ન છે માત્ર ભારતની ધરતી માટેનો જ પ્રશ્ન નથી તો દોસ્તો જ્યારે હવા પાણી અને ખોરાક જે રીતે માનવ જીવન માટે જરૂરી છે એવી જ રીતે આ એના અધિકાર છે અને રાજ્યોની જવાબદારી છે આ બધી બાબતો ક્યાંથી અને કઈ રીતે ઊભી થઈ એનું ઓરિજિનથી માંડીને દોસ્તો એ ક્યાં કેટલી જરૂરી છે અને પાણી પ્રદૂષિત જે આજનો અગત્યનો મુદ્દો છે એ મુદ્દો લઈને હું આજે તમારી સમક્ષ આવ્યો છું દોસ્તો તો આજે આપણે નક્કી કરીશું કે પાણી પ્રદૂષણ શું છે પ્રદૂષણ કોને કહેવાય અને આ પાણી પ્રદૂષણ કઈ રીતે રોકી શકાય અને એ અંગે આપણી ભારતની જુદી જુદી અદાલતોના જુદા જુદા ચુકાદાઓને ધ્યાનમાં લઈને આપણે એ બાબત સ્પષ્ટ રીતે નક્કી કરીશું કે ભારતની અંદર પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ એ ખરેખર જરૂરી છે કે કેમ તો દોસ્તો આજનો મુદ્દો અને આજનો વિષય એ મારો તમારો અને સૌનો જીવસૃષ્ટિ માત્રનો જ તો આ બાબત અંગે જ્યારે આવી બહુ જગત્યની બાબતની ચર્ચા કરવાની હોય ત્યારે દોસ્તો સૌ પ્રથમ આપણે પ્રદૂષણ અંગેની વાત કરીએ તો દોસ્તો પ્રદૂષણ કોને કહેવાય આ પ્રદૂષણ અંગેનો ખ્યાલ એ આધુનિક ખ્યાલ છે કે આપણા પુરાણોની અંદર કે ધર્મગ્રંથોની અંદર પણ એ અંગેનો કોઈ ખ્યાલ હતો કે કેમ એ દરેકે દરેક બાબતોનો થોડો વિચાર કરીએ તો દોસ્તો સૌથી પ્રથમ યજુર્વેદની અંદર પાણીને એમ કહેવામાં આવ્યું હતું કે જર એ જીવન છે કેટલું સરસ અને કેટલું ગંભીર બાબત યજુર્વેદમાં કહેવામાં આવી એનાથી વિશેષ મનુસ્મૃતિ કે જે ખરેખર આપણા કાયદાઓ અંગે અને કાયદાની બાબતો અંગે બહુ ગંભીરતાથી જેનો વિચાર કરી શકે એવો કોઈ ગ્રંથ હોય મનુસ્મૃતિ તો એમાં એવું કહેવામાં આવ્યું જરને સર્જનહાર તરીકે ઓળખવામાં આવે છે તો દોસ્તો જર એ બહુ જ મહત્ત્વની બાબત છે એટલું જ નહીં એનાથી વિશેષ એમ કહેવાય છે કે બધા ગ્રહોમાં માત્ર પૃથ્વી ઉપર જ જળ છે બીજે ક્યાંય જર નથી તો કુદરતની આ આપેલી અનમોલ ભેટને આપણે પ્રદૂષિત ન કરતા એ અંગેનું થોડું નોલેજ મેળવીએ અને પ્રદૂષણ થતું અટકાવવા માટે કેવા કાયદા છે કેવા કાયદાઓ અંગેનું ભારત સરકારનું વલણ છે અને ભારત સરકાર આ અંગે પ્રદૂષણ પાણી પ્રદૂષણ નિવારણ અંગે કેવી કેવી પ્રવૃત્તિઓ કરે છે તે અંગેનો આજે વિચાર આપણે કરીએ છીએ દોસ્તો સૌથી પહેલાં પ્રદૂષણ કોને કહેવાય પ્રદૂષણ પ્રદૂષણ અંગે વાતો કરીએ છે ત્યારે પ્રદૂષણ કોને કહેવાય તો પ્રદૂષણ અંગેની બહુ જ સીધી સાદી અને સમજી શકાય એવી જો સમજૂતી હોય તો હવા પાણી અને ખોરાક એની આસપાસ રહેલી બાબતો કે એને અસર કરતી બાબતો એ પ્રદૂષણ છે બહુ સરસ છે આ અંગે એના પરિબરો કે જે એને વૃદ્ધિમાં કે એના વિકાસમાં નડતરરૂપ થતા હોય એ દરેકે દરેક બાબતને આપણે પ્રદૂષણ તરીકે ઓળખીશું દોસ્તો એનાથી વિશેષ આપણે સૌથી પહેલો આ અંગેનો ખ્યાલ હોમ કરીને યુનોના મનોવૈજ્ઞાનિકનો આવ્યો હતો અને એમણે પર્યાવરણ વિકાસ ઉપર ઓગણીસો માં યુનોની અંદર આ અંગેનું અધિવેશન બોલાવેલું આ અધિવેશનના આધારે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાવિ પેઢી આપણે આપણી આવનારી પેઢીને મિલકત કે દોલત ન આપી જે ન આપી શકીએ તો દુઃખદાયક નથી પરંતુ મહત્ત્વની બાબત એ છે કે એમના અસ્તિત્વ માટે એમને ટકી રહેવા માટે સારું વાતાવરણ આપવું પર્યાવરણ આપવું એ પણ એ આપણી મોટામાં મોટી જવાબદારી છે દોસ્તો અને એટલા માટે જ આપણી ભાવિ પેઢીને ટકાવી રાખવા માટે ભાવિ પેઢીનું રક્ષણ થઈ શકે અને એ કોઈપણ જાતના રોગો સિવાય નિરોગી રીતે ટકી શકે એવા દરેકે દરેક કોન્સેપ્ટને વિચારીને જો કોઈ વિચાર કરવામાં આવ્યો હોય તો એવા વિચારને આપણે પ્રદૂષણ તરીકે ઓળખીએ છે દોસ્તો આ અંગે બહુ જ મહત્ત્વની બાબત ભારતની અંદર અને ભારતના બંધારણની અંદર બહુ જ મહત્ત્વની બાબત એ છે કે આ અંગેનું આયોજન અને સંચાલન કરવા અંગેની જવાબદારી રાજ્ય સરકારને સોંપવામાં આવી છે અને રાજ્ય સરકાર આ પ્રદૂષણના નિવારણ અને નિયંત્રણ માટે પૂરેપૂરી જવાબદારી ધરાવે છે તો આ એક રાજ્યની ફરજનો એક ભાગ છે અને એટલા માટે રાજ્ય દરેક જીવસૃષ્ટિને હવા પાણી અને ખોરાક પૂરતા પ્રમાણમાં વ્યવસ્થિત રીતે મળી રહે તે અંગેની તેમની નૈતિક જવાબદારી છે દોસ્તો આ પર્યાવરણ અંગેનો ખ્યાલ આપણને ક્યારથી અને કઈ રીતે આવ્યો તો આ અંગેનો ટૂંકો વિચાર કરીએ તો દોસ્તો પર્યાવરણ અંગેનો ખ્યાલ એ ભોપાલ ટ્રેજેડી કેસ ઉપરથી આવ્યો છે ભોપાલની અંદર એક ઇન્ડસ્ટ્રીઝની અંદર ગેસ લીકેજ થતાં હજારો લોકો એ આંધ્રા બન્યા હતા કેટલાકને સ્કિનના પ્રોબ્લેમ થયા હતા કેટલાકને ની ફર્ટિલિટી ખલાસ થઈ ગઈ હતી તો કેટલીક વ્યક્તિઓ બોલી ચાલી શકે તેવા નહોતા આવા પરિસ્થિતિની અંદર અમેરિકન કંપની એ આ ભોપાલ ગેસ દુર્ઘટના અંગે ઇન્ટરનેશનલ અદાલતની અંદર આ અંગેનું કોમ્પેન્સેશન આપ્યું છે અને જે અંગેની ડિમાન્ડ આપણી ભારત સરકારે કરેલી છે તો દોસ્તો પર્યાવરણ અંગેની હવે વિસ્તારપૂર્વકની ચર્ચા કરીએ ત્યારે એટલું તો ચોક્કસ છે કે પર્યાવરણ અંગેની વ્યાખ્યા એ કલમ બેની અંદર પર્યાવરણ એટલે માનવજાતની આસપાસની કુદરતી બાબતોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરતી બાબતોને કે પરિબળોને પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે દોસ્તો આ અંગે જો પ્રોફેસર ખાસલાના મંતવ્ય મુજબ જોઈએ તો તમામ ઇન્દ્રિયોની જિંદગી અને વિકાસને અસર કરતા પરિબળો એટલે પ્રદૂષણ એનાથી વિશેષ બ્રિટેનિકા શબ્દકોષની અંદર પર્યાવરણ અંગે બહુ સરસ વ્યાખ્યા આપવામાં આવી છે એમાં સમજાવ્યા મુજબ પર્યાવરણ એટલે ભૌતિક અને શારીરિક એમ બંને વ્યવસ્થા તંત્રને અસર કરતી બાબતો એટલે પર્યાવરણ તો પર્યાવરણ ધારો એ માનવ જીવસૃષ્ટિ સાથે સીધે સીધી રીતે સંકળાયેલો ધારો છે હવે આ ધારો પર્યાવરણ ધારો ઓગણીસો છ્યાસીની કલમ બે એમાં જોઈએ તો હવા પાણી અને જમીન જીવંત પ્રાણીઓ વનસ્પતિ વગેરેના અસ્તિત્વ અંગે ચર્ચા કરતી બાબતોને કે પરિબરોને પર્યાવરણ અંગે આવરી લેવામાં આવી છે તો પર્યાવરણ એટલે આપણી આગળ પાછળ થતી જ દરેકે દરેક બાબતો પરિબરો કે જે સીધી કે આડકતરી રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણા જીવનને આપણા અસ્તિત્વને નુકસાનકારક હોય તો આવી દરેકે દરેક બાબત એ ખરેખર પ્રદૂષણને માધ્યમ બરાબર છે અને જેનાથી આપણા વિકાસને સમાજના વિકાસને સીધી કે આડકતરી રીતે નુકસાન થાય છે તો દોસ્તો આજે આવા ખૂબ અગત્યના મુદ્દાને લઈને આજે હું તમારી સમક્ષ પાણી પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણ ધારો ઓગણીસો ચુંતતેર અંગેની કેટલીક ચર્ચા કરવા આવ્યો છું તો દોસ્તો આજે એક બાબત એ હકીકત છે કે પાણી અંગે હિન્દુ ધર્મના મુખ્ય ગ્રંથ ગીતામાં એમ કીધું છે કે દેવની ઉપાસના કરવાથી પાણી પ્રાપ્ત થાય છે એનાથી વિશેષ કંઈક જોઈએ તો મનુસ્મૃતિમાં એમ કહેવામાં આવ્યું કે પાણી પ્રદૂષિત કરનાર વ્યક્તિને સજા કરવી જોઈએ સી ધેટ એ જમાનાથી પણ પર્યાવરણ સાથે પ્રદૂષણ કરનાર વ્યક્તિ સાથે સખ્તાઈથી કે બહુ જ સખત રીતે એમની સામે કાયદાકીય રીતે કેસ ચલાવીને એમને સજા કરવી જોઈએ સૌ પ્રથમ વખત ઓરિસ્સાની અંદર ભારતની અંદર આ કાયદો પાણી પ્રદૂષણ અંગેનો ગણવામાં આવેલો સૌ પ્રથમ ભારતની અંદર ઓડિશા રાજ્યની અંદર પાણી પ્રદૂષણ અંગેનો કાયદો ઘડાયેલો અને આ કાયદો એ કેટલીક મર્યાદાઓ રાખતો હતો ને મર્યાદાઓ એવી હતી દોસ્તો કે જેને કારણે મહત્ત્વની બાબત એવી હતી કે આ કાયદો એ માત્ર નદીના પાણીને કે સરોવરના પાણીના પ્રદૂષણની જ ચર્ચા કરતો હતો જેને કારણે મહારાષ્ટ્રની અંદર પણ આવા અકુદરતી રીતે પ્રદૂષિત થતાં પાણીને કે એના નિકાલ માટે પણ વિચારણા કરવામાં આવી અને ત્યાર પછીથી ગુજરાત રાજ્યની અંદર તો દોસ્તો જળ પ્રદૂષણ માટે પાણીની શુદ્ધતા નક્કી કરવા માટે કેટલાક સ્ટાન્ડર્ડ આપવામાં આવેલા છે તો દોસ્તો આ અંગે આપણે જોઈએ તો આ ગુજરાત રાજ્ય સરકાર પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ જીપીસીબી બોર્ડ એ અંગેની એક ઓફિસ ધરાવે છે જેના અધ્યક્ષપદે ચેરમેન બેસે છે અને એમના હાથ નીચે કેટલાક કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે આ બોર્ડનું કાર્ય એ પાણીમાં થતા પ્રદૂષણ ને અટકાવવા અંગેની જવાબદારી છે તેમજ એ બોર્ડની અંદર કામ કરતા દરેકે દરેક અધિકારીઓને આ કાયદાથી કેટલીક સત્તાઓ અને અધિકારો પ્રાપ્ત થાય છે એટલું જ નહીં આ કાયદા અન્વયે એ સરકારી અધિકારીઓ એ પોતાની સત્તાના આધારે કોઈપણ ઇન્ડસ્ટ્રીઝની અંદર દાખલ થઈ શકે છે ઇન્સ્પેક્શન તપાસ કરી શકે છે અને જરૂર પડે તો નમૂનાઓ પણ લઈ શકે છે તો આ અંગેની ટૂંકાણમાં ચર્ચા હવે કાયદાનો ઇતિહાસ અને કાયદાની બાબતોને ધ્યાનમાં લઈને જોઈએ તો સૌથી પ્રથમ દોસ્તો આપણે જોઈએ તો બહુ જગત્યની બાબત કે પાણી પ્રદૂષણ નિવારણ અટકાયત ધારો એ કયા હેતુ માટે ગણવામાં આવ્યો છે વોટ્સ ધ ઓબ્જેક્ટ બિહાઇન્ડ ધીસ તો આ ધારો ગૃહ વપરાશ અને ઔદ્યોગિક વપરાશનું દૂષિત પાણી પૂરતા શુદ્ધિકરણ સિવાય એમને એમ જળ પ્રવાહમાં નારામાં કે સરોવરમાં છોડી દેવામાં ન આવે તે અંગે નિયંત્રણ મૂકવા અંગેની સત્તા ધરાવે છે તો દોસ્તો પ્રદૂષિત પાણીને સીધે સીધી રીતે નદી નારા કે સરોવરમાં છોડી દેવાનું નથી તો એના માટે કેવી કેટલી અને કાયદાકીય કેવી કેવી જોગાઈ જોગવાઈઓ છે તે અંગેનો આપણે વિચાર કરીએ તો દોસ્તો આ કાયદો એ બહુ જ અગત્યનો અને મહત્વનો કાયદો છે કારણ કે આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર સત્તાણું ટકા જે પાણી છે દરિયાઈ પાણી છે અને જીવસૃષ્ટિને ઉપયોગી એવું પાણી કે જર એ માત્ર ત્રણ ટકા છે અને એટલા માટે જ એ પાણીનું જતન કરવાનું એ આપણી એક નૈતિક જવાબદારી છે અને એટલા જ માટે આપણે પાણીના જતન માટે આપણે બહુ જ ગંભીરતાથી વિચાર કરવાનો છે તો દોસ્તો અહીં આગળ સૌથી અગત્યની બાબત કે આ કાયદો એ કઈ તારીખે અમલમાં આવ્યો અને કયા અનુચ્છેદ નીચે આ કાયદો એડોપ્ટ કરવામાં આવ્યો તો એ અંગેનું થોડી કાયદાકીય જોગવાઈઓ જોઈ લઈએ તો પાણી પ્રદૂષણ નિવારણ અને અટકાયત કાયદો એ તારીખ ત્રેવીસ ત્રણ ઓગણીસો ચોતેરના રોજ અમલમાં આવ્યો છે જે ભારત સરકાર એ બહાર પાડેલો છે પણ રાજ્ય સરકાર આ કાયદામાં ને ઠરાવ કરીને અનુચ્છેદ બસો બાવન નીચે એને સ્વીકાર કરી શકે છે કે એમાં સુધારા વધારા કરી શકે છે દોસ્તો એટલે રાજ્ય સરકારની પણ નૈતિકતા રીતે એટલી જ જવાબદારી રહેલી છે દોસ્તો હવે આપણે સૌ પ્રથમ આ કાયદા અંગેની રૂપરેખા જોઈશું તો આ કાયદાની અંદર કલમ બેની અંદર જુદી જુદી બાબતો ગંદુ પાણી કોને કહેવાય પ્રદૂષિત પાણી કોને કહેવાય પ્રદૂષણ નિવારણ બોર્ડ કોને કહેવાય રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત થયે